वाला विद्यार्थी मित्रों आपणे गणित नी अंदर निश्चय प्रकरण में स्वाध्याय 4 नी अंदर दाखला नंबर 4 नी अंदर ए बी सी वास्तविक संख्याओ होय तथा आ निश्चय 0 होय तो साबित करो कि a + b + c = 0 अथवा a बराबर b बराबर c। मित्रों आनी साबिती माटे सौथी पहेला શું વિચારીશું, આ દરેક પાસે બબ્બે ઘટકો છે, આપણે એને સરળ કરી શકીએ સિંગલ કરીએ અથવા બને એટલા જીરો આવે એવો પ્રયત્ન કરીએ, પરંતુ વિચારીને ધ્યાનથી જોતા શું લાગે છે, અહીં તમે જોઈ શકો છો બી બે વાર છે, સી સી પણ અહીંયા દેખાય છે, એ પણ અહીં દેખાય છે, એટલે આને આપણે અહીંયા ઉમેરીએ આને પણ અહીં ઉમેરી દઈએ તો ત્યાં બે વખત એ બે વખત બી અને બે વખત સી મળશે, પહેલી કોલમમાં જેવું મળશે એ જ પ્રકારે આપણે બાકીની કોલમમાં પણ મળશે, એટલે હવે આપણું સ્ટેપ આગળ વધારીએ, જવાબની શરૂઆત કરીએ છીએ, અહીં આપણી પાસે નિશ્ચય છે બી + સી, સી + એ, એ + બી, સી + એ, એ + બી, બી + સી, એ + બી, બી + સી, C plus A बराबर जीरो। हार लीजिए एक बड़े गुणी आपने पहली हार तो भी बनी क्रिया लगी शु त्रिजी हार ने पर एक बड़े गुणी आपने पहली हार में उभी बनी क्रिया लगी शु तो प्रथम हार में जो ही शक्ति है दे वक्त A plus B plus C two times A plus B plus C अरे two times A plus B plus C बन जाए और ची C plus A A plus B, B plus C, A plus B, B plus C, C plus B बराबर जीरो। मित्रों प्रथम हार बाकी जे बद्दा में सरखो घटक छे एने सामान्य लईशु एटले 2 into A plus B plus C 1 1 1 C plus A A plus B B plus C A plus B B plus C, C plus A बराबर जीरो। आने अंदर अहिया सरखा सरखा घटक देखाय छे तो आपणे अहिया जीरो कोई पण बे स्थाने जीरो लावी शकीए एटले कॉलम कॉलम एक ने माइनस एक वडे गुणी स्तंभ बे मां उमेरीए एटले कॉलम बे मां उमेरीए એ જ રીતે કોલમ બે ને માઇનસ એક વડે ગુણી કોલમ ત્રણ માં ઉમેરવાની ક્રિયા લઈશું તો ટુ ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી, પહેલી કોલમ મિત્રો યથાવત રહેશે સી પ્લસ એ, એ પ્લસ બી, આને માઇનસ એક વડે ગુણી આમાં ઉમેરશું તો જીરો, આને માઇનસ એક વડે ગુણી આમાં ઉમેરશું તો એ ઉડી જશે મિત્રો, બી માઇનસ સી બચશે, અહીંયા સી માઇનસ એ બચે, આને માઇનસ એક વડે ગુણ્યામાં ઉમેરશું તો જીરો, બી કેન્સલ અને સી માઇનસ એ, સી કેન્સલ અને એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ટુ ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી। હવે ધ્યાન રાખશો મિત્રો આનો આપણે વિસ્તરણ કરવો છે, એકદમ સરળ પકડી ગયું તો વન ઇન્ટુ આ બંનેનો ગુણાકાર હશે બી માઇનસ સી એ માઇનસ બી, માઇનસ આ બંનેનો ગુણાકાર સી માઇનસ એ હોલ સ્ક્વેર આવું રહેશે, એના બરાબર જીરો। આનું વિસ્તરણ કરીએ 2 ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ આનો ગુણાકાર આવશે એબી માઇનસ બી સ્ક્વેર, પછી માઇનસ સી નો ગુણાકાર બંને પદ સાથે માઇનસ એ સી માઇનસ માઇનસ પ્લસ બી સી, પરંતુ યાદ રાખો મિત્રો જ્યારે પણ આવા એબીસી જેવા ઘટકો તમે લખો ત્યારે હંમેશા આલ્ફાબેટિકલ ક્રમ રાખવાનો, પહેલો એ જ રાખવાનો પછી બી અને પછી સી, તો પદોને ઓળખવામાં તકલીફ ન પડશે। માઇનસ કરીને આનું વિસ્તરણ સી સ્ક્વેર માઇનસ ટુ એસી પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ટુ ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ એબી માઇનસ બી સ્ક્વેર માઇનસ એસી પ્લસ બીસી માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ટુ એસી માઇનસ એ સ્ક્વેર બરાબર ઝીરો। જો મિત્રો બધા જ વર્ગ વાળા પદ ઋણ છે, એ બી ધ
પણ જો 2ac ધન છે એટલે માઈનસ ac કરીએ એટલે આપણને ac મળશે તો 2 a b c માઈનસ d સ્ક્વેર માઈનસ d સ્ક્વેર માઈનસ c સ્ક્વેર પ્લસ ab પ્લસ bc પ્લસ ac બરાબર 0 હવે આ જે પદ છે એમાં જો વર્ગ દેખાય છે બધા એટલે પૂર્ણ વર્ગ બની શકે પણ મધ્યમ પદ નથી ગોઠવાતો મધ્યમ પદમાં બે જોઈએ બીજી વાત વર્ગ વાળા પદ ધન જોઈએ તો આ પદમાંથી માઇનસ એક સામાન્ય લઈશું અને આ બે ને આની સાથે ગુણીશું તો જો શું મળશે આપણને માઇનસ એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ ટુ એ સ્ક્વેર ટુ બી સ્ક્વેર ટુ સી સ્ક્વેર માઇનસ ટુ એ બી માઇનસ ટુ બી સી માઇનસ ટુ એ સી બરાબર 0 ઋણ ચિહ્ન 0 સાથે ગુણાકાર 0 a પ્લસ b પ્લસ c ઇન્ટુ હવે જો ધ્યાન આપો આને બરાબર છે પૂર્ણ વર્ગ તો a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે થઈ ગયા 2a સ્ક્વેર મિત્રો બરાબર 0 તો છે પછી b સ્ક્વેર નો મતલબ આવશે b સ્ક્વેર વત્તા b સ્ક્વેર થઈ ગયા મિત્રો પછી 2c સ્ક્વેર નો મતલબ જુઓ c સ્ક્વેર વત્તા c સ્ક્વેર એટલે 2c સ્ક્વેર થઈ ગયા માઇનસ 2ab માઇનસ 2bc અને માઇનસ 2ac બોલો બધા જ પદ ગોઠવાઈ ગયા આ ત્રણ ત્રણ પદને જો ગોઠવણીમાં સાથે રાખીએ તો આ ત્રણે પદો પૂર્ણ વર્ગ છે એટલે કે a પ્લસ b પ્લસ c ઇન્ટુ a માઇનસ b હોલ સ્ક્વેર b માઇનસ c હોલ સ્ક્વેર અને c માઇનસ a હોલ સ્ક્વેર થઈ જશે હવે આપણી પાસે આ બે પદ ગુણાકારમાં છે અને બે પદનો ગુણાકાર શૂન્ય થાય તો બંને માંથી કોઈ એક અથવા બંને શૂન્ય હોઈ શકે તો આપણે શરત લઈશું અહીંયા a પ્લસ b પ્લસ c બરાબર 0 અથવા a માઇનસ b નો વર્ગ b માઇનસ c નો વર્ગ અને c માઇનસ d નો વર્ગ બરાબર 0 મિત્રો વર્ગ હંમેશા ધન હોય અથવા શૂન્ય હોય આ વર્ગ ધન નથી કેમ કારણ કે ધન પ્લસ ધન પ્લસ ધન હોય તો કિંમત ધન મળવી જોઈએ પણ એ તો 0 જ મળે છે એનો મતલબ બધા જ વર્ગ શૂન્ય જ હોવા જોઈએ અથવા a માઇનસ b બરાબર 0 b માઇનસ c બરાબર 0 અને c માઇનસ a બરાબર 0 જેથી a બરાબર b b બરાબર c અને c બરાબર a મળશે આપણને આમ ત્રણેયને જો કમ્બાઈન કરીશું તો a is equal to b is equal to c બોલો ખ્યાલ આવી ગયા મિત્રોને તો આવી રીતે આ એક્ઝામ્પલમાં આપેલો નિશ્ચય છે તો a plus b plus c બરાબર 0 અથવા a is equal to b is equal to c સાબિત કરી શકાય મિત્રો આ જ સવાલને થોડો ટ્વિસ્ટ કરતા શું પૂછી શકાય ધ્યાન આપવાની બાબત છે જો a b c વાસ્તવિક સંખ્યાઓ છે તથા a plus b plus c 0 હોય તો આ નિશ્ચય બરાબર ખાલી જગ્યા આવો પ્રશ્ન 1 માર્કના એમસીક્યુ માં પૂછાય તો એવા સંજોગોમાં હું લાંબુ જવાબ નહીં a plus b plus c 0 આવી જાય એટલે 0 0 0 તો આ નિશ્ચય મૂલ્ય કેટલું થઈ જાય 0 થઈ જાય એટલે ખાસ આની થી પણ આ પ્રશ્નને એમસીક્યુ માં પણ બદલી શકાય બોલો ખ્યાલ આવી જાય સમજદારીથી કરવાનું બિલકુલ ઉતાવળ નહીં કરવાની શરૂઆત ખૂબ જ ધીરજથી અને જો મિત્રો એટલા માટે તો ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા બરાબર છે થેન્ક યુ તો પ્રેક્ટિસ કરશું